पंचास्तिकाय भगवान कुमकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय नी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। એમાં 69મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ। આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરેલ પ્રવચનના મહદ અંશો આપણે પૂરા કર્યા છે, તો શેષ અંશો આજે લઈએ છીએ। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પારણ નંબર 346। અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે વળી જે કસાય ઉત્પન્ન થયો તેનો કેવી રીતે નાશ કરવો, જે કસાય ઉત્પન્ન થયો તેનો કેવી રીતે નાશ કરવો। જીવને રાગ દ્વેષના ભાવ થાય છે એવા કસાય થાય છે, ક્રોધ, માન, માયા, લોભ અને નવ પ્રકારના નવ કસાયો, તો કહે છે કે એનો નાશ કેવી રીતે કરવો। આત્માની પર્યાયમાં જે રાગ થાય છે તે બે સમય તો રહેતો નથી, એક સમય માત્ર જ રહે છે। એટલે કહેવાનો આશય એવો છે કે એ પરિણામ જે થયા તે એક સમયના છે, પર્યાય એક સમયની છે, બીજા સમયે કદાચ રાગ છે તો પણ એ એવો ને એવો નથી, ત્રીજા સમયે છે તો પણ એવો ને એવો નથી, એટલે એ અપેક્ષાથી એક સમય રહે છે એમ કહ્યું છે। કહેવાનો આશય એટલો છે કે રાગ કાંઈ એક સરખો તો રહેતો નથી, એટલે કે છે કે આત્માની પર્યાયમાં જે રાગ થાય છે તે બે સમય તો રહેતો નથી, એક સમય માત્ર જ રહે છે। જે સમયે રાગ ઉત્પન્ન થયો તેનો તે સમયે કેવી રીતે નાશ થાય, એટલે કે જે સમયે એ રાગની પર્યાય થઈ ગઈ તો થઈ ગઈ, હવે એનો કેવી રીતે નાશ થાય, કેમ કે પર્યાય એક સમયની છે અને બીજા સમયે તો એ બીજી પર્યાય થાય છે। હવે બીજી પર્યાય બીજા સમયની જે થઈ એ વખતે પહેલા સમયની પર્યાય તો આમ પણ ચાલી ગઈ, એ તો વિલીન થઈ જ ગઈ છે, હવે આ સમયની જે પર્યાય છે એ પર્યાય પણ એક સમયની છે અને એ પણ વિલીન થઈ જાય અને એના પછીના સમયની પર્યાય પ્રગટ થઈ જાય છે, એટલે એક સમયમાં પર્યાયના ઉત્પાદ અને વ્યય છે। એક જ સમયમાં પૂર્વની પર્યાય એટલે કે પહેલાની પર્યાય એનો વ્યય છે અને પછીની પર્યાય એટલે ઉત્તર પર્યાયનો ઉત્પાદ છે, આ એક સમયમાં તો થાય છે। એટલે જે પર્યાય થઈ ગઈ એનો તમે નાશ કરો એવો તો કોઈ પ્રશ્ન જ નથી, એ તો આપોઆપ વિલીન થઈ જ જાય છે, તો શું કરવું, નવી પર્યાય રાગની ન થાય એવું કંઈક કરવું પડે, નવી પર્યાય જ રાગની ન થાય એવું કરવામાં આવે, અને એને વ્યવહારથી એમ કહેવાય કે રાગનો નાશ કર્યો। જે રાગ થઈ ગયો એ તો થઈ ગયો, એ પર્યાય તો ચાલી ગઈ, એ તો વિલીન થઈ ગઈ, પણ હવે નવી પર્યાય રાગની ન થાય એની વાત અહીંયા તો કરવી છે। એટલે ગુરુદેવ કહે છે કે જે સમયે રાગ ઉત્પન્ન થયો તેનો તે સમયે કેવી રીતે નાશ થાય, એટલે એ સમયે તો નાશ ન થાય, તે સમયે તો નાશ કરી શકાતો નથી, પણ બીજે સમયે રાગ ઉત્પન્ન ન થાય એમ કરે તો નાશ કર્યો કહેવાય, તો તેનો ઉપાય શું છે, બીજે સમયે એને રાગ ન થાય એનો ઉપાય શું, તો માત્ર દ્રવ્ય દ્રષ્ટિ છે, ઉપાય માત્ર દ્રવ્ય દ્રષ્ટિ છે, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરવી, એની શ્રદ્ધા કરવી, એનું લક્ષ કરવું, એમાં એકાગ્રતા કરવી, એ જ રાગ ન ઉત્પન્ન થવાનું એકમાત્ર કારણ છે, બીજી કોઈ રીત નથી કે જેમાં એને રાગ ન થાય।
સ્વરૂપનું લક્ષ કરે તો એને રાગ થાય નહીં. સ્વરૂપનું લક્ષ કરે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં છે તો કોઈ અધ્યવસાન નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ રાગવેષ નથી. પોતાના સ્વરૂપમાંથી, પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું છે એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન આનંદને અનુભવે છે અને એવા વિતરાગી પરિણામ થાય છે, એ વખતે કોઈ રાગ હોતો નથી. એટલે આ એકમાત્ર ઉપાય છે. શું ઉપાય છે? કે દ્રવ્ય દ્રષ્ટિ, પોતાના સ્વરૂપનું લક્ષ કરવું. આગળ કહે છે, એક સમયની પર્યાય જેટલો હું નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું એવું ભાન કરી સ્વભાવમાં સ્થિરતા કરે તો રાગ ઉત્પન્ન થતો નથી. અને આમ જે પુરુષાર્થ કરે છે તો તેને માટે એમ કહેવાય કે તેણે રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે. ખરેખર તો જે પર્યાય રાગની થઈ એ તો થઈ ગઈ, પણ હવે નવો રાગ ઉત્પન્ન થતો નથી એટલે તેણે રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો વસ્તુ સ્વભાવ જાણવો જોઈએ. આ જગતમાં છ દ્રવ્યો સ્વતંત્ર છે, કોઈ કોઈની સ્વતંત્રતા લૂંટી લેતું નથી. દરેક દ્રવ્યો સ્વતંત્રપણે જ પરિણમી રહ્યા છે. છ પ્રકારના દ્રવ્યો છે, અનંતાનંત દ્રવ્યો છે, બધા પોતે સ્વતંત્ર રીતે પરિણમી રહ્યા છે, પોતાથી પરિણમી રહ્યા છે, પોતાના તટકારકોથી પરિણમી રહ્યા છે. અને પોતાની એવી સ્વતંત્રતાને પરની અપેક્ષા નથી કે એની સ્વતંત્રતાને બીજું કોઈ લૂંટી લેતું નથી એટલે પરાધીન કરતું નથી. છ દ્રવ્યોને સ્વતંત્ર જાણવા, પોતાની ભૂલથી થતા વિકારને ક્ષણિક જાણવો અને પોતાનો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે એવી રુચિ કરવી, તે ધર્મ છે. કેટલી વાત કરી ગુરુદેવે, ધર્મ કઈ રીતે થાય એને માટે કેટલી વાત કરી? તો કે પહેલી વાત, દ્રવ્યની સ્વતંત્રતા. છ દ્રવ્યો છે અને સ્વતંત્ર જાણવા અને એમની સ્વતંત્રતાનો નાશ ન થઈ શકે, એમના પરિણમન પણ સ્વતંત્ર છે એવો દ્રવ્ય સંબંધીનો નિર્ણય કરવો. અને એવો નિર્ણય થતા જીવને પરનું કર્તૃત્વ ચાલ્યું જાય છે, પછી પરમા કર્તાપણાનો ભાવ રહેતો નથી. આ એક વાત. બીજી વાત પોતાના સંબંધીની છે. તો કે પોતાને જ્યારે રાગ દ્વેષના પરિણામ થાય છે તો એ કર્મજનિત છે એમ માને, અથવા તો કર્મને કારણે થયા, અથવા તો કોઈકને કારણે પોતાને ક્રોધ થયો, કોઈકે ક્રોધ કરાવ્યો વગેરે વગેરે માન્યતાઓ એની છે, તો એમાં એને સમજવું કે એ કોઈથી થયો નથી, પોતાની ભૂલથી એને એવો વિકાર થયો છે. અને એ વિકાર પોતાની ભૂલથી થયો છે અને છતાં પણ એ કાયમ ટકીને રહેવા વાળો નથી, એ ક્ષણિક છે, એ પર્યાયમાં થયો છે. એટલે મારા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને એ કોઈ રીતે હાનિ પહોંચાડતો નથી. એ થયો ત્યારે થઈ ગયો, પણ એ તો પર્યાય હતી, મારું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે એમ કરી અને સ્વરૂપ તરફ વળવું. પોતાનો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ જ છે એવી રુચિ કરવી અને એમ એને ધર્મ થાય છે. ભાવાર્થમાં કહે છે, જીવ પોતાની ભૂલના કારણે રખડે છે, ખોટા ઉપદેશક અથવા કુદેવ કે કુગુરુ કે કુશાસ્ત્રને લીધે રખડતો નથી, તેમજ સાચા દેવગુરુ શાસ્ત્રથી તરી જતા નથી. બે વાત સાથે લીધી, એક તો કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રને લીધે એ રખડતો નથી, તેમજ સાચા દેવગુરુ શાસ્ત્રથી એ તરી પણ જતો નથી. કેમ કે એ નિમિત્ત માત્ર છે. કુદેવ કુગુરુ ને કુશાસ્ત્ર તો નિમિત્ત છે. સેમા નિમિત્ત છે? એને વિકારી ભાવે થવામાં, એને મિથ્યાત્વના ભાવે રહેવામાં એ નિમિત્ત છે. અજ્ઞાનમાં એને એ બધા નિમિત્ત છે. પણ ખરેખર તો જીવ પોતાની ભૂલના કારણે અજ્ઞાન અને મિથ્યાત્વ સહિત ભવના ભ્રમણ કરે છે એટલે રખડે છે. એ તો પોતાની ભૂલને લીધે
પછી એમ કે અમને એવા ઉપદેશક ન મળ્યા, ખોટા ઉપદેશક મળ્યા, અથવા તો એવા શાસ્ત્ર ન મળ્યા, તો એ બધી માન્યતા એની ખોટી છે. કુગુરુ, કુશાસ્ત્ર, કુદેવ ને કારણે પોતાને રખડવાનું થયું, એ માન્યતા એની ખોટી છે. ભૂલ પોતાની છે, પોતાની ભૂલના કારણે એ રખડે છે. એટલે જયારે એ રખડે છે તો એને એવા નિમિત્ત હોય છે, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના નિમિત્ત હોય છે. તો એવી જ રીતે જયારે એ તરી જાય છે તો એમાં તરી જવામાં પણ કઈ દેવગુરુ શાસ્ત્રથી તરી જતો નથી, કેમ કે એ તરી જાય છે તો પોતાના સુલટા પુરુષાર્થથી તરી જાય છે, અને એમાં એને સાચા દેવગુરુ અને શાસ્ત્રના નિમિત્ત હોય છે. પણ એનો પુરુષાર્થ, એનામાં પ્રભુત્વ શક્તિ છે, તો એનું પ્રભુત્વ કઈ તરફ વળ્યું છે એ પ્રમાણે એનો પુરુષાર્થ થાય છે. જો સાચો સમ્યક પુરુષાર્થ થાય છે તો પણ એના પ્રભુત્વ ગુણને કારણે થાય છે, અને ખોટો પુરુષાર્થ, ઊંધો પુરુષાર્થ, અવળો પુરુષાર્થ થાય છે તો પણ એના પોતાના કારણે થાય છે. એટલે ત્યાં પણ પ્રભુત્વ તો એનું પોતાનું છે. અહીંયા આ 69મી ગાથાની અંદર એવા પ્રભુત્વની વાત લીધી છે કે જે મિથ્યાત્વ સહિત દશામાં છે એને કેવી રીતે પ્રભુત્વ છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે ખોટા ઉપદેશક અથવા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને લીધે રખડતો નથી, તેમજ સાચા દેવગુરુ શાસ્ત્રથી તરી જતા નથી. ઉલટી દશા કરવામાં પણ પોતે પ્રભુ છે, ઉલટી દશા કરવામાં પણ પોતે પ્રભુ છે, અને સવળી દશા કરવામાં પણ પોતે પ્રભુ છે. આવો પ્રભુત્વ ગુણ એનો પોતાનો છે. અહીંયા કોઈએ એ પ્રશ્ન કર્યો છે કે સિદ્ધના ગુણોનું સ્મરણ કરવાથી ધર્મ થાય, સિદ્ધના ગુણોનું સ્મરણ કરવાથી ધર્મ થાય. ગુરુદેવે એનું સમાધાન આપતા કહ્યું કે ના, સ્મરણ કરવાનો ભાવ તે શુભ રાગ છે, અને એવા શુભ ભાવને કારણે પુણ્યનો બંધ થાય પરંતુ ધર્મ ન થાય. સિદ્ધના ગુણોનું સ્મરણ કરવાથી ધર્મ ન થાય, તો શું સિદ્ધના ગુણોનું સ્મરણ ન કરવું? પ્રશ્ન એ નથી કે સિદ્ધના ગુણોનું સ્મરણ ન કરવું કે કરવું, પ્રશ્ન એ છે કે સિદ્ધના ગુણોનું સ્મરણ કરવાથી ધર્મ ન થાય. જો સિદ્ધના ગુણોનું સ્મરણ કરવાથી ધર્મ થાય તો જીવ ત્યાં જ રોકાઈ રહેશે, એટલે કે શુભભાવમાં જ રોકાઈ રહેશે. શુભભાવથી ધર્મ થતું નથી, શુભભાવ એ બંધનું કારણ છે. જે ભાવે બંધ પડે એ ભાવે મુક્તિ કેવી રીતે થાય? જે ભાવ દ્વારા બંધ પડે એ ભાવ દ્વારા મુક્તિ પણ થાય, એ તો અશક્ય છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, સ્મરણ કરવાનો ભાવ તે શુભરાગ છે, નિમિત્તથી ધર્મ નથી, શુભરાગથી ધર્મ નથી, તેમજ પર્યાયમાંથી પણ ધર્મની પર્યાય પ્રગટ થતી નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવના અવલંબને ધર્મ થાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પોતાનો, એના અવલંબને ધર્મ થાય છે. સિદ્ધનું સ્મરણ તો એણે અનંતવાર કર્યું છે. આ જીવે સિદ્ધનું સ્મરણ તો અનંતવાર કર્યું અને વૈરાગ્યપૂર્વક મુનિપણું પણ પાળ્યું, પણ આત્માના ભાન વિના ધર્મ થયો નહીં. સિદ્ધના સ્મરણથી તો કલ્યાણ નથી, પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયના ભેદથી પણ કલ્યાણ નથી. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય એને ભેદ પાડીને સમજે અને એવી ભેદ બુદ્ધિ રાખે તો એવી ભેદ બુદ્ધિને કારણે એને સમ્યક દર્શન થતું નથી, કેમ કે ભેદ બુદ્ધિ છે એ એકાગ્રતા થવા દેતી નથી. દ્રવ્ય ગુણ પર્યાય એવું આત્માનું સ્વરૂપ, અનંત ગુણનો પિંડ એવો આત્મા, તો એવી ભેદ બુદ્ધિ રાખશે ત્યાં સુધી એને સ્વરૂપને વિશે એકાગ્રતા થતી નથી, એટલે એવી ભેદ બુદ્ધિ ધર્મનું કારણ નથી. એવી ભેદ બુદ્ધિ ધર્મનું કારણ નથી. ચીજ અખંડ છે, અભેદ છે, એવી અખંડ અભેદ ચીજને સમજવા માટે ભેદ પાડીને સમજાવવામાં આવે, એવા કથન કરવામાં આવે કે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે,
એ અનંત ગુણ, એ અનંત શક્તિ છે, અને પછી એમાંની શક્તિના વર્ણન પણ કરવામાં આવે, વળી એના સ્વરૂપને દ્રવ્ય ગુણ પર્યાય સહિત માનવામાં આવ્યું હોય, એટલે પર્યાયની પણ વાત કરી હોય, ગુણની પણ વાત કરી હોય, એમ બધું ભેદ પાડીને સમજાવવામાં આવ્યું હોય. પણ એ ભેદ પાડ્યા છે એવા ભેદ ખરેખર વસ્તુમાં નથી. વસ્તુ તો અખંડ છે, એક રૂપ છે, અભેદ છે, એમાં કોઈ ભેદ પડતા જ નથી. સમજાવવામાં આવ્યું, એ ભેદ પાડીને સમજાવવામાં આવ્યું, પણ ભેદની બુદ્ધિ રાખવામાં આવશે તો વિકલ્પ સિવાય બીજું કાંઈ થવાનું નથી, એ વિકલ્પમાં જ રહેશે. કદાચ થોડા અંશે એને શુભાવ હશે, પણ એથી કરીને એને ધર્મ નહીં થાય. ધર્મ એટલે વિતરાગી પરિણામ નહીં થાય. પોતાના સ્વરૂપના લક્ષ્યે એકાગ્રતા કરી અને જે વિતરાગી પરિણામ થાય છે એ આ ભેદ બુદ્ધિથી નહીં થાય. ભેદ બુદ્ધિ ધર્મનું કારણ નથી. હું અભેદ સ્વભાવી શુદ્ધ છું એવી રૂચિ કરવી, હું અભેદ સ્વભાવી શુદ્ધ છું એવી રૂચિ કરવી, તે ધર્મનું કારણ છે. પોતામાં ભેદ નથી, ભેદ પાડીને સમજ્યા પછીથી તરત જ એ વાતને સાથે લેવી કે મારામાં કોઈ ભેદ નથી, હું અભેદ સ્વભાવી શુદ્ધ છું, પરિપૂર્ણ છું, અખંડ છું, અભેદ સ્વભાવી છું, મારામાં કોઈ ભેદ છે જ નહીં, ગુણ ગુણીનો પણ ભેદ મારામાં નથી. તો હું અભેદ સ્વભાવી શુદ્ધ છું એવી રૂચિ કરવી, પોતાના અભેદ અખંડ સ્વરૂપની રૂચિ કરવી, તે ધર્મનું કારણ છે. એટલે કે એમ રૂચિ કરી અને પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા થાય છે અને ધર્મ પમાય છે. આગળ કહે છે, જીવ પોતાની ભૂલથી સંસારમાં અનેક પ્રકારના ઉદય ભાવરૂપ પરિણમીને રખડે છે. રખડે છે કેમ? પોતાની ભૂલથી અનેક પ્રકારના ઉદય ભાવરૂપ પરિણમીને રખડે છે. ઉદય કર્મના છે, કર્મના ઉદય કર્મમાં રહ્યા, પણ એનું લક્ષ્ય કરી અને પોતે એવા ઉદય ભાવ રૂપે પરિણમે છે, એટલે હવે એના જે ભાવ છે એ વિકારી ભાવ છે, એટલે એને એવા ભાવબંધ થાય છે અને એ ભાવબંધનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મ પણ બંધાય છે. અને નવા દ્રવ્ય કર્મ જ્યારે ઉદયમાં આવે છે તો ફરી પાછો આ જીવ એનું લક્ષ્ય કરી અને ઉદય ભાવે થાય છે. પેલા ઉદયમાં આવેલા કર્મો તો પછી ખરી જાય છે, પણ નવા કર્મ એ પોતે બાંધી લે છે. તો આમ ગૌના ભ્રમણ થયા કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, તું તારી ભૂલથી આ સંસારમાં રખડે છે. જીવ પોતાની ભૂલથી સંસારમાં અનેક પ્રકારના ઉદય ભાવરૂપ પરિણમીને રખડે છે તથા અસત વસ્તુમાં સતરૂપ માને છે. અસત જેનું હોવાપણું નથી એમાં એને હોવા રૂપે માને, એવું અસત વસ્તુમાં સતરૂપ માને છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે જે સત છે તો એને એ માનતો નથી, અને જે ક્ષણિક છે એને એ માને છે, એનું લક્ષ કરે છે, પર્યાય દ્રષ્ટિ કરે છે, દ્રવ્ય દ્રષ્ટિ કરતો નથી. આગળ કહે છે, શરીર મન વાણી આત્મા નથી, તે પર છે, છતાં તેને પોતાના માનવા તે અસત છે. વળી વિકાર એક સમય પૂરતો સત છે, વિકાર એક સમય પૂરતો સત છે, પણ ત્રિકાળી સ્વભાવમાં નથી માટે તે પણ અસત છે. શું અસત છે? આ શરીર મન વાણી એ બધા આત્માથી ભિન્ન જુદા, તે આત્મા રૂપે નથી, એટલે આત્માની અપેક્ષાએ એ અસત છે. અને એવી જ રીતે જે વિકાર એને થયો છે એના પરિણામ હોવા છતાં પણ એ ત્રિકાળી સ્વભાવમાં નથી, પોતાના કોઈ ગુણને અનુસરીને નથી, માટે એને પણ અસત કહ્યો છે. તો એવા અસતને આ જીવ સતરૂપ માને છે એ મોટામાં મોટી ભૂલ છે. આગળ કહે છે,
વિકારથી સમ્યક દર્શન થશે એમ માનવું તે અસતને સત માનવા બરાબર છે. વિકારથી એટલે કે શુભભાવથી સમ્યક દર્શન થશે એમ માનવું તે અસતને સત માનવા બરાબર છે. વળી જેવી રીતે દારૂ પીધેલા માણસને સ્વસ્ત્રી અને પરસ્ત્રી વચ્ચે વિવેક નથી, તે જેમ તેમ વર્તે છે, તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ જીવ અસતને સત માની ભ્રમરૂપ પ્રવર્તે છે અને પોતાના શુદ્ધ સ્વભાવને ચૂકી જાય છે. આ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાના અજ્ઞાનના કારણે કેવી રીતે પ્રવર્તે છે તે બતાવ્યું છે. તો આ રીતે આ 69મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે એ પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 70 છે. કર્મ સંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન 69મી ગાથામાં કરવામાં આવ્યું. હવે 70મી ગાથામાં કર્મ વિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે. તો 70મી ગાથા આપણે લઈએ. ઉવ સંતખિયમો મગ્ગમ જીણ ભાષી દેણ સમૂહ વગદુ નાણાણું મગ્ગચારી નિર્વાણપુરમ વજદી ધીરો. સંસ્કૃતમાં ગાથા છે. ઉપશાંત ક્ષીણ મોહો માર્ગમ જીન ભાષિતેન સમુપગત નાનાનું માર્ગચારી નિર્વાણપુરમ વ્રજતી ધીર. ગુજરાતીમાં ગાથા છે. જીન વચનથી લહી માર્ગ જે ઉપશાંત ક્ષીણ મોહી બને નાનાનું માર્ગ વિશે ચરે તે ધીર શિવપુરને વરે. 70મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જીન બાસી તેન માર્ગમ સમુપગત. જીન બાસી તેન માર્ગમ સમુપગત એટલે જે પુરુષ જીન વચનથી માર્ગને પામીને ઉપશાંત ક્ષીણ મોહ, ઉપશાંત ક્ષીણ મોહ થયો થકો અર્થાંત દર્શન મોહનો જેને ઉપશમ ક્ષય અથવા તો ક્ષયોક્ષમ થયો છે એવો થયો થકો. નાનાનું માર્ગચારી, નાનાનું માર્ગે ચરે છે એટલે કે જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે. ધીરહ નિર્વાણપુરમ વ્રજતી, તે ધીર પુરુષ નિર્વાણપુરને પામે છે એટલે કે નિર્વાણને પામે છે. શું કહ્યું? જે પુરુષ જીન વચનથી માર્ગને પામીને, જો જીન વચનથી માર્ગને પામીને એટલે એ માર્ગને પામે છે તો એમાં નિમિત્ત જીનેશ્વર ભગવાનનું જ હોય. કોઈ અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે જીનેશ્વર ભગવાન શાશ્વત નિમિત્ત છે. શેમાં? મોક્ષ માર્ગમાં. કોઈ અપેક્ષાએ એમ કહેવાય, કેમ કે સમ્યક દર્શન થાય છે તો સાચા દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે થાય છે. કદાચ પોતાને એ ભવની અંદર એ વખતે એવી રીતે થયું હોય, પોતાથી જ સમ્યક દર્શન થયું હોય, પણ પૂર્વે એને દેવગુરુ શાસ્ત્ર સાચા મળ્યા છે એટલે એ નિમિત્ત છે. અને દેવગુરુ શાસ્ત્ર સાચા કહીએ એટલે બીજી રીતે કહેવું હોય તો એ જીનેશ્વર ભગવાન જ છે, જીનેશ્વર ભગવાનની વાણી છે. એટલે જીનેશ્વર ભગવાનને કોઈ અપેક્ષાએ શાશ્વત નિમિત્ત મોક્ષ માર્ગમાં ગયા છે. પણ એ શાશ્વત નિમિત્ત ક્યારે થાય? શાશ્વત જે જીનેશ્વર ભગવાનને શાશ્વત નિમિત્ત ગયા છે તો એ નિમિત્ત ક્યારે થાય? કે જીવ એવો પુરુષાર્થ કરે તો એને નિમિત્ત થાય. એવું કાર્ય થાય ત્યારે ખબર પડે કે શું નિમિત્ત હતું. એટલે અહીંયા પણ જ્યારે એવો પુરુષાર્થ કરે, મોક્ષ માર્ગમાં પ્રવર્તે તો એને નિમિત્ત થાય. બાકી કઈ બધાને નિમિત્ત થઈ જાય એમ તો થતું નથી. જે એવો પુરુષાર્થ જ કરતો નથી, જે મિથ્યા ભાવે જ રહ્યો છે, એને ક્યાં નિમિત્ત થાય છે? સમુસરણમાં જેટલા બેઠા હોય બધાને કઈ સમ્યક દર્શન થઈ જાય છે કે કેવળ જ્ઞાન થઈ જાય છે એમ તો બનતું નથી. એટલે જે પોતે પોતાના પુરુષાર્થ દ્વારા પ્રભુની વાણી સાંભળીને
સમ્યક દર્શન પ્રગટ કરે છે એને પ્રભુની વાણી સમ્યક દર્શનમાં નિમિત્ત થઈ એમ કહેવાય. કોઈને તો પ્રભુના દર્શન કરતાની સાથે જ પોતે પોતાના સ્વરૂપમાં એવા ઉતરી જાય છે કે સમ્યક દર્શન થાય છે. એટલે એનો પોતાનો પુરુષાર્થ એવો છે તો એને પ્રભુ નિમિત્ત કહેવાય. પણ બીજા કેટલાય દિવસો સુધી સમસરણમાં જાય, પ્રભુની વાણી સાંભળે, પણ કોઈ વસ્તુને એ આત્મસાત કરતા જ નથી, એને સમ્યક દર્શન ક્યાં થાય છે? એટલે સમ્યક દર્શન હોય કે કેવળ જ્ઞાન હોય, એ બધો પુરુષાર્થ જીવનો પોતાનો છે અને એમાં પ્રભુ નિમિત્ત છે. તો અહીંયા આચાર્ય માર્ગને પામ્યો છે તો આચાર્ય ભગવાને એ વાત લીધી છે કે જીન ભાષિતેન માર્ગમ સમુપગત, એટલે કે જીનેશ્વર ભગવાને જે કહ્યું છે તેનાથી, એટલે બીજી રીતે કહીએ તો કે જીન વચનથી માર્ગને પામીને, જે પુરુષ જીન વચનથી માર્ગને પામીને ઉપશાંત ક્ષીણ મોહ થયો થકો, એટલે કે જેમાં દર્શન મોહનો ઉપશમ હોય, ક્ષય હોય અથવા તો ક્ષયોપશમ થયો હોય એવો થયો થકો, જ્ઞાનાનું માર્ગે ચરે છે, એટલે કે જ્ઞાન માર્ગે પ્રવર્તે છે, જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે એવો ધીર પુરુષ નિર્વાણને પ્રાપ્ત થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે આ કર્મ વિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે. અહીંયા આ 70મી ગાથા છે ને, એમાં કર્મ વિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન કર્યું છે. આ અગાઉ આપણે 69મી ગાથાની અંદર જે લીધું તો એમાં કર્મ સંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન હતું. હવે આ કર્મ વિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે. એટલે કર્મ વિયુક્તપણાની વાત લીધી છે, એનો અર્થ જ એ થયો કે એ પોતે નિર્વાણને પામે એવો એનો પુરુષાર્થ ઉપડ્યો છે. એટલે કર્મ વિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે. એટલે આ પ્રભુત્વ ગુણ એવો છે કે એ કર્મરહિત પણ થઈ શકે છે. તો આચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે જ્યારે આ જ આત્મા એટલે જે 69મી ગાથામાં જે કહેવામાં આવ્યો હતો, જે કર્મ સંયુક્ત હતો અને જે પોતે વિકારી ભાવે થતો હતો, તો એને વિશે કહે છે કે એ જ આત્મા જ્યારે આ જ આત્મા જીન આજ્ઞા વડે માર્ગને પામીને જીનેશ્વર ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કરી, આત્મસાત કરી, સ્વીકારી અને માર્ગને પામે છે, તો એ ઉપશાંત ક્ષીણ મોહપણાને લીધે, એટલે દર્શન મોહના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમને લીધે, જેને વિપરીત અભિનિવેશ નષ્ટ થયો હોવાથી સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટી છે એવો થાય છે. શું કહે છે કે પેલો જે જીવ 69મી ગાથામાં જે કહેવામાં આવ્યો, તો એ જ જીવ હવે જ્યારે જીન આજ્ઞા વડે એટલે જીનેશ્વર ભગવાનની વાણી સાંભળીને એને સ્વીકારીને પ્રભુની આજ્ઞામાં અને આમન્યામાં રહીને એ પોતે એવો માર્ગ અનુસારી થાય છે, એટલે કે એવા માર્ગમાં પ્રવર્તે છે, તો શું થાય છે? તો કે એ માર્ગમાં એ જીન આજ્ઞા વડે માર્ગને પામીને, એટલે કે એને સાચું સત્ય પરમ સત્ય એને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત કર્યું છે, સ્વીકાર્યું છે. સત્યને એને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત કર્યું છે અને સ્વીકાર્યું છે, એમ એ માર્ગને પામીને એવો જ પુરુષાર્થ કરે છે, સ્વરૂપની વિશે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, તો એને દર્શન મોહનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ થાય છે. અને એમ થતાં દર્શન મોહની અનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થતાં સમ્યક તો પ્રગટ્યું છે, તો હવે એને વિપરીત માન્યતા રહી નથી, એટલે વિપરીત અભિનિવેશ નષ્ટ થયો છે. અને એમ વિપરીત અભિનિવેશ નષ્ટ થયો હોવાથી સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટી છે, તો એવો સંકિત થયો થકો કર્તૃત્વ અને ભોક્તૃત્વના અધિકારને સમાપ્ત કરીને
સમ્યકપણે પ્રગટ પ્રભુત્વ શક્તિવાળો થયો થકો જ્ઞાનને જ અનુસરનારા માર્ગે ચરે છે, પ્રવર્તે છે, પરિણમે છે, એનું જ આચરણ કરે છે. શું કહે છે કે આવો સમ્યક દ્રષ્ટિ જીવ હવે એને કર્તૃત્વ અને ભોક્તૃત્વના અધિકારનો તો એને અંત આવી ગયો છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વના અધિકારને તો એને સમાપ્ત કર્યો છે, એ તો હવે એને રહ્યા નથી. સમ્યક્ત્વ પ્રગટ થયા પછીથી પરનું કર્તૃત્વ અને પરનું ભોક્તૃત્વ જીવને સમાપ્ત થઈ જાય છે. કરતા ભોગતાપણાનો ભાવ સમ્યક દ્રષ્ટિને પછી રહેતો નથી. કરતા ભોગતાનો ભાવ એટલે પરનું કરતાપણું ને પરનું ભોગવવાપણું, એવું શ્રદ્ધાન એને સમાપ્ત થઈ જાય છે. ભલે હજી ચારિત્રની એવી દશા નથી થઈ, પરંતુ શ્રદ્ધામાં તો એમ જ છે. પરનું કર્તૃત્વ પણ ચાલ્યું જાય છે અને પરનું ભોગતૃત્વ પણ ચાલ્યું જાય છે. એટલે કહે છે કે કર્તૃત્વ અને ભોગતૃત્વના અધિકારને સમાપ્ત કરીને સમ્યકપણે પ્રગટ પ્રભુત્વ શક્તિવાળો થયો થકો. પ્રભુત્વ શક્તિ તો હતી, પણ એની સમ્યકપણે પ્રગટતા થઈ, અને એમ થતાં હવે એ જ્ઞાનને જ અનુસરનારા માર્ગે પ્રવર્તે છે, પરિણમે છે. જ્ઞાનને અનુસરનારા માર્ગે એટલે જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, તે સાચું જ્ઞાન. તો એવા આત્માને અનુસરનારા માર્ગે એ પ્રવર્તે છે, પરિણમે છે, એવું જ એનું આચરણ છે. તો ત્યારે તે વિશુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ રૂપ અપવર્ગ નગરને મોક્ષપુરને પામે છે. એમ જ્યારે આચરણમાં વર્તે છે, કેવા આચરણમાં, કે જે પોતાના સ્વરૂપના આશ્રયે જે આચરણ થાય છે એવું, એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવને અનુસરીને એ પરિણમે છે એવું આચરણ થાય છે, ત્યારે જ્ઞાનને જ અનુસરનારા માર્ગે પ્રવર્તે છે. ત્યારે એમ જ એ પ્રવર્તે છે એટલે એવો જ પુરુષાર્થ રહ્યો છે, ત્યારે તે વિશુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ રૂપ એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થતા વિશુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ રૂપ અપવર્ગ નગરને એટલે કે મોક્ષપુરને પામે છે, એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જીવના કર્મરહિતપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન કરવામાં આવ્યું. તો આ 70મી ગાથાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 348. 20 સંવત 2478 ચૈત્ર સુદ પાંચમ ને રવિવારના દિવસનું આ પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે ગાથા 69માં કહ્યું કે અનાદિથી અજ્ઞાની જીવ સતને અસત માને છે અને અસતને સત માને છે, તે પોતાના અજ્ઞાનના કારણે છે. શું વાત કરી હતી કે અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી એ અજ્ઞાની પોતે મિથ્યાત્વ સહિત છે અને એને આત્માનું જ્ઞાન ભાન છે નહીં, પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન નથી. એવો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની જીવ સતને અસત માને છે અને અસતને સત માને છે. અને ક્યારથી, તો કે જ્યારથી એ છે ત્યારથી, અનાદિથી છે, એની કોઈ યાદી નથી. તો એ પોતાના અજ્ઞાનના કારણે છે. આવું માનવું એ એના પોતાના અજ્ઞાનના કારણે છે, એમાં દોષ એનો પોતાનો છે. હું ચૈતન્ય શુદ્ધ છું તેને વિસરી જઈને, પોતે ચૈતન્ય શુદ્ધ છે એને ભૂલી જઈને એ આમ અજ્ઞાનવશ પરિણમી રહ્યો છે, તો એમાં દોષ એનો પોતાનો છે. એટલે ગુરુદેવ કહે છે અહીંયા આગળ કે હું ચૈતન્ય શુદ્ધ છું તેને વિસરી જવાની પ્રભુતા પણ તેની પોતાની છે. આ 69મી ગાથામાં એ વાત આવી કે એવું પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલી અને અજ્ઞાન અને મિથ્યાત્વના ભાવે થવું અને એમ જ અનાદિથી થયા જ કરવું એ જે ચાલી રહ્યું છે,
તો એ પ્રભુતા પણ એની પોતાની છે. અને અહીંયા જે 70મી ગાથામાં કહેવામાં આવ્યું એ પ્રમાણે પોતે જીનેશ્વર ભગવાનની વાણીને સ્વીકારી આત્મસાત કરી અને સ્વરૂપનું લક્ષ કરી અને જયારે એવો પુરુષાર્થ ઉપાડે છે ત્યારે સમ્યક તો પ્રગટ કરે છે અને પછી એ જ ભાવે એ આગળ વધે છે, એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપૂર્વક વિચરે છે, એવું પ્રવર્તન કરે છે. તો એવા ચારિત્રની દશામાં એ આગળ વધતા મોક્ષને પામે છે. તો એમાં પણ એની પોતાની પ્રભુતા છે, એમાં પણ એની પોતાની જ પ્રભુતા છે. એટલે આ કર્મ રહિત દશામાં પણ પોતાની પ્રભુતા છે અને પેલી કર્મ સહિત દશામાં પણ જે સંસારના ભ્રમણ કરતો હતો એમાં પણ પોતાની પ્રભુતા છે. તો એ વાત અહીંયા ગુરુદેવે પાછી યાદ કરી છે. શું કહે છે કે હું ચૈતન્ય શુદ્ધ છું તેને વિફરી જવાની પ્રભુતા પણ તેની પોતાની છે, પોતાના સ્વરૂપને વિફરી જવાની પ્રભુતા પણ એની પોતાની છે. એ વાત 69મી ગાથામાં આવી. કર્મની મોટપ છે માટે સ્વભાવને વિસરી જાય છે એમ નથી. આ કર્મની મોટાઈ છે, મોટા કર્મ છે, આ કર્મ કેમ કરીને જાય એવા જે વિચાર કરે છે એ જીવ ક્યારેય સમ્યક તો પામતો નથી. કર્મની મોટપને કારણે પોતે વિકારી ભાવે થાય છે, પોતે અજ્ઞાની રહી ગયો છે, હવે શું કરે, પોતે તો પામર છે, એવા જે વિચાર કરે એ ક્યારેય સ્વરૂપ તરફ વળી શકે નહીં. એટલે ગુરુદેવ આપણને એ વાત સમજાવી રહ્યા છે કે ભાઈ તમે કર્મની મોટપને અનાદિથી માની લીધી છે અને એવું પરાધીન પણ ક્યારનું સ્વીકાર્યું છે, અનાદિથી સ્વીકારી લીધું છે કે કર્મને કારણે જ આમ થાય છે, કોઈકને કારણે આમ થાય છે, પરને કારણે અમને સુખ શાંતિ આનંદનો અનુભવ થતો નથી. આવી જે ઊંધી માન્યતા અનાદિની ચાલી આવે છે ને એને ગુરુદેવ તોડે છે કે ભાઈ એમાં કોઈ કર્મ તારું બગાડતું નથી, બધો દોષ તારો પોતાનો જ છે. આ પોતાના ચૈતન્ય શુદ્ધ સ્વભાવને ભૂલી ગયો છે તો એ પણ કઈ કર્મને કારણે નહીં, એ મોહનીય કર્મને કારણે નહીં, જ્ઞાનાવરણીય કર્મને કારણે નહીં, પણ એમાં પણ એનો પોતાનો જ દોષ છે. તો કર્મની મોટપ છે માટે સ્વભાવને વિસરી જાય છે એમ નથી. પોતાની ત્રિકાળ સાચી પ્રભુતાને ભૂલે છે અને દયાદાનમાં અટકી જાય છે તેમાં કર્મ નિમિત્ત રૂપ હોય છે. એટલે કે પોતાના સ્વભાવને ભૂલી ગયો છે, પોતાના સામર્થ્યને ભૂલી ગયો છે, એટલે કહે છે કે પોતાની ત્રિકાળ સાચી પ્રભુતાને ભૂલે છે અને દયાદાનમાં એટલે શુભભાવમાં અટકી જાય છે અને ત્યાં ધર્મ માને છે તો એમાં કર્મ કાંઈ કરતા નથી, કર્મ માત્ર નિમિત્ત રૂપે હોય છે. આવું થાય તો પણ એમાં કર્મને કારણે થાય છે એમ નથી, એમાં કર્મ માત્ર નિમિત્ત રૂપે હોય છે. આમ કર્મ સંયુક્ત જીવની વિકારમાં પ્રભુતા બતાવી 69મી ગાથામાં. હવે 70મી ગાથામાં બતાવે છે કે જીવ ધર્મ કરે છે તો પોતાના પુરુષાર્થથી કરે છે. જીવ ધર્મ કરે છે તો પોતાના પુરુષાર્થથી ધર્મ કરે છે, ધર્મ પામે છે અને વિતરાગી પરિણામ પ્રગટ કરે છે. કર્મનો વિયોગ છે માટે ધર્મ થાય છે એમ નથી, કર્મનો અભાવ થાય, ઉપશમ થાય, ક્ષયક્ષયુક્ષમ થાય માટે ધર્મ થાય છે એમ નથી, પણ જીવ ધર્મ કરે છે તો પોતાના પુરુષાર્થથી એ ધર્મ કરે છે અને ધર્મના પરિણામ જીવની પર્યાયમાં થાય છે. ધર્મના જે પરિણામ થાય છે જીવની પર્યાયમાં થાય છે. જ્યારે આ કર્મનો વિયોગ થયો કે કર્મનો ઉપશમ થયો કે ક્ષય કે ક્ષયોપશમ જે થાય છે તે કર્મમાં થયા, એ કર્મની પર્યાયમાં થાય છે. એટલે કર્મ જીવથી જુદું છે ત્યારે કર્મના એવા વિયોગ ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય એ જીવને ધર્મનું કારણ હોઈ શકે નહીં. જીવને ધર્મનું કારણ કર્મનો વિયોગ નથી, પરંતુ જીવને ધર્મનું કારણ પોતાનો પુરુષાર્થ છે. આ વાત જીવને હજી ખ્યાલમાં આવી નથી એટલે એ નકામાનો બારમા પ્રયત્ન કરે છે અને એમ માને છે કે કોઈકને આધીન ધર્મ છે, કર્મને આધીન ધર્મ છે, પોતાના કર્મ ખસી જશે એટલે ધર્મ થશે. આવી ઊંધી માન્યતામાં એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. બહુ સ્પષ્ટ ગુરુદેવે અહીંયા કહ્યું કે જીવ ધર્મ કરે છે તો પોતાના પુરુષાર્થથી કરે છે અને એ ધર્મ
કર્મનો વિયોગ થયો છે માટે થાય છે એમ નથી. ધર્મ કર્મના વિયોગને આધીન નથી, પરંતુ ધર્મ તો પોતાના પુરુષાર્થને આધીન છે. રાગ દ્વેષ કરે છે તો તે પોતાની પ્રભુતાથી કરે છે, અને સાધક દશામાં એ ધર્મ કરે છે એટલે કે વિતરાગી પરિણામ પ્રગટ કરે છે તો તે પણ પોતાની પ્રભુતાથી કરે છે. હવે અહીંયા 70મી ગાથામાં એ સાધક દશામાં પોતાના પુરુષાર્થથી જે ધર્મ કરે છે તો એમાં પોતાની પ્રભુતા છે એ વાત કરી છે. અપની ફલ વિપાક દશા રહિત ઉપસમ ભાવ કો અથવા મૂળ સત્તા સે વિનાશ ભાવ કો પ્રાપ્ત હુઆ હૈ. અસત વસ્તુ મેં પ્રતિતિ રૂપ મોહ કર્મ જિસકા એસા અપને સ્વરૂપ મેં નિશ્ચલ સમ્યક દ્રષ્ટિ જીવ હૈ સો મોક્ષ નગર મેં ગમન કરતા હૈ. ગુરુદેવ સમજાવે છે કે જીવને ઉપસમ સંકિત થાય છે તે પોતાની પ્રભુતાથી થાય છે, પોતાના પુરુષાર્થથી થાય છે, અને પોતાનો એવો પુરુષાર્થ થવામાં પોતાનામાં પડેલું સામર્થ્ય જે છે એ જ કારણભૂત છે. બીજો કોઈ એને પુરુષાર્થ કરાવી દે એમ નથી, અથવા તો કોઈક આવે તો પોતાને પુરુષાર્થ થાય એમ પણ નથી, અથવા તો પુણ્યના બંધ પડ્યા છે અને એનો ઉદય આવે તો પોતાને ધર્મ થાય એમ પણ નથી. એટલે જીવને સમ્યક્ત્વ થાય એમાં પહેલા ઉપસમ સંકિત થાય છે તો એને પોતાની પ્રભુતાથી થાય છે, પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. પુરુષાર્થ કેવો છે? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્ય છે એને પોતે સ્વીકારે છે, આત્મસાત કરે છે અને સ્વરૂપનું લક્ષ્ય કરે છે એમ એનો પુરુષાર્થ ઉપડે છે. અને એવો પુરુષાર્થ ઉપડે છે તો પહેલા ઉપસમ સંકિત થાય છે, એટલે એ પોતાની પ્રભુતાથી થયું એમ કહેવાય. કોઈ બીજાને કારણે થયું એમ નહીં. કર્મ ઉપસમ પામ્યા માટે ઉપસમ સંકિત થાય એમ નથી. કર્મ કર્મમાં રહ્યા, કર્મની જે કઈ દશા થવી એની પર્યાય બદલવી એ બધું કર્મને વિશે કર્મના પોતાને કારણે થાય છે, એમાં જીવ કાંઈ કરતો નથી. પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે આને ઉપસમ સંકિત થાય છે ત્યારે દર્શન મોહનીયનો ઉપસમ હોય છે. કર્મના ઉપસમનો સમય અને આત્મામાં ઉપસમ સંકિતનો સમય એક જ છે, એ સમય જુદો નથી. જ્યારે આને ઉપસમ સંકિત થયું છે એ જ વખતે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે એનો ઉપસમ હોય છે, એટલે એ બંને સમય એક છે. એટલે એને નિમિત્ત કહેવામાં આવે કે કર્મના ઉપસમને કારણે સંકિત થાય એવું નિમિત્તનું કથન કરવામાં આવે. છતાં વાસ્તવમાં શું છે? વાસ્તવમાં તો બે દ્રવ્ય જુદા છે. કર્મ છે તે જળ છે, અચેતન છે, અને જીવ છે તે ચેતન છે. અને જે સંકિતના પરિણામ થયા એ જીવની પર્યાયમાં થયા છે, એ વખતે કર્મની પ્રકૃતિનો ઉપસમ થયો છે. તો એ બંને ક્રિયાઓ એક જ સમયે સાથે થઈ છે, છતાં કર્મના ઉપસમના કારણે સંકિત થતું નથી. કર્મના ઉપસમના કારણે સંકિત થતું નથી, પરંતુ એ સાથે થયું છે. તો જ્યારે એવું ઉપસમ સંકિત હોય ત્યારે કર્મનો ઉપસમ એમાં નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. જીવ પોતાના શુદ્ધ ચિદાનંદ સ્વભાવના આશ્રયે શ્રદ્ધા કરે છે. જીવ પોતે પોતાના શુદ્ધ ચિદાનંદ સ્વભાવના આશ્રયે શ્રદ્ધા કરે છે તો કર્મનો ઉપસમ કર્મના કારણે થાય છે. કર્મ આત્મામાં કાંઈ કરતું નથી, તેમજ આત્મા કર્મમાં કાંઈ કરતો નથી. બંનેમાં સ્વતંત્ર ક્રિયા થાય છે, અને પછી એ સંબંધને એવો સંબંધ કહેવાય છે, નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. એટલે કે આ તરફ જીવના પરિણામ સંકિતના થયા એ નૈમિતિક, અને એ વખતે નિમિત્ત તરીકે કર્મનો ઉપસમ છે. તો એવો સંબંધ હોય છે. આગળ કહે છે, વળી અજ્ઞાન દશામાં શરીર હું છું અને વિકલ્પ હું છું એવી જે વિપરીત પ્રતીતિ હતી તેનો પોતાના જ્ઞાન સ્વભાવના અવલંબનથી પુરુષાર્થ વડે
મૂળમાંથી નાશ કર્યો તેથી નિમિત્ત રૂપે કર્મનો નાશ થયો તેને ક્ષાયિક સંકિત કહે છે. અહીંયા ક્ષાયિક સંયુક્તોમાં પણ કર્મને નિમિત્ત કહ્યું. કઈ રીતે? તો કે કર્મનો અભાવ થયો, કર્મનો ક્ષય થયો એવું નિમિત્ત છે. ઉપશમમાં કર્મનો ઉપશમ છે તો અહીંયા જે ક્ષાયિક સંકિત છે તો એની અંદર કર્મનો ક્ષય છે એ નિમિત્ત કારણ છે. શું કહે છે કે વળી અજ્ઞાન દશામાં શરીર ઊંચું અને વિકલ્પ ઊંચું, એ અજ્ઞાન દશામાં એવી એની માન્યતા હતી, એવી જે વિપરીત પ્રતીતિ હતી તેનો એણે નાશ કર્યો, મૂળમાંથી નાશ કર્યો. એવી ઊંધી માન્યતા, એવી ઊંધી વિપરીત પ્રતીતિ એનો એને મૂળમાંથી નાશ કર્યો. તો કઈ રીતે મૂળમાંથી નાશ કર્યો? તો કે પોતાના સ્વભાવના અવલંબનથી પુરુષાર્થ વડે એને એનો મૂળમાંથી નાશ કર્યો. વિપરીત પરિણતિનો, વિપરીત પ્રતીતિનો, એવી મિથ્યા શ્રદ્ધાનો એને મૂળમાંથી નાશ કર્યો. તો એ નાશ પોતે પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રયે પોતાના પુરુષાર્થ દ્વારા કર્યો અને એમ કર્યું છે તો તે વખતે નિમિત્ત રૂપે કર્મનો નાશ થયો એટલે કે કર્મનો ક્ષય થયો. તો આવું જયારે ક્ષાયિક સંકિત હોય છે એ વખતે કર્મનો ક્ષય એમાં નિમિત્ત છે. એટલે કહે છે કે તેથી નિમિત્ત રૂપે કર્મનો નાશ થયો તેને ક્ષાયિક સંકિત કહે છે. કોમટકારમાં કથન આવે છે કે દર્શન મોહ કર્મનો ક્ષય થાય તો ક્ષાયિક સંકિત થાય. કર્મનો ગ્રંથ છે તો કર્મના ગ્રંથની અંદર એ બધા નિમિત્ત પ્રધાન કથન કરવામાં આવ્યા છે. તો એમાં કર્મની મુખ્યતાથી બધી વાત કરવામાં આવી છે. ત્યાં કર્મની મુખ્યતાથી બધી વાત કરવામાં આવી છે. કર્મની પ્રકૃતિ તો ની મુખ્યતાથી વાત કરી છે. તો એમાં એવી વાત આવે મોહનીય કર્મની અંદર કે દર્શન મોહનીય કર્મનો ક્ષય થાય તો જીવને ક્ષાયિક સંકિત થાય. તો આ કથન છે એ નિમિત્તથી છે. એ કથન નિમિત્તથી છે. ત્યાં એવું કથન કરવાનો હેતુ શું? તો કે છે કે ત્યાં અંતરંગ હેતુ કર્મના ક્ષયને કયો છે અને બાહ્ય હેતુ સત દેવ ગુરુ શાસ્ત્ર કયા છે અને ઉપાદાન પોતાથી છે. ત્યાં પણ આ જ વાત તો છે કે અંતરંગ હેતુ કર્મના ક્ષયને કયો છે અને બાહ્ય હેતુ સત દેવ ગુરુ શાસ્ત્રને કયા છે અને ઉપાદાન કારણ જે મૂળ કારણ એ તો પોતાનું છે. ત્યાં દેવગુરુ શાસ્ત્ર જે છે એને બાહ્ય નિમિત્ત કયા છે અને એને જે કર્મ દર્શન મોહનીય કર્મનો ઉદય હતો તો એ કર્મનો ક્ષય થયો એને ત્યાં અંતરંગ હેતુ કયો છે. ત્યાં એ ગોમટસારની અંદર એવા કર્મની મુખ્યતાથી જ્યાં કથન કરવામાં આવ્યા છે, કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે એવા એ ગ્રંથમાં કે જેમાં નિમિત્તથી કથન કરવામાં આવ્યું છે, તો ત્યાં એને કર્મના ક્ષયને અંતરંગ હેતુ કર્મના ક્ષયને કયો અને બાહ્ય હેતુ સત દેવ ગુરુ શાસ્ત્રને કયા છે. પણ ઉપાદાન તો પોતાથી છે. ઉપાદાન કારણ પોતાનું છે, મૂળ કારણ તો પોતાનું છે. આમ જે ધર્મી જીવ ઉપશમ અથવા ક્ષાયિક સંકિત પ્રગટ કરે છે તે પોતાના સ્વરૂપ વિશે નિશ્ચળ છે, અડગ છે અને એમાં ઉપાદાન એનું પોતાનું જ છે. અને એમાં પછી આગળ વધીને સમ્યક પછી આગળ વધીને ચરિત્રનો પુરુષાર્થ કરે છે અને મુક્તિને પામે છે. એટલે કહે છે કે તે મોક્ષ નગરમાં જાય છે એટલે કે પોતામાં પરિપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ કરે છે. પોતાની પરમાનંદ દશામાં એકાકાર થાય છે, મુક્તિને પામે છે પછી પોતાની પરમ આનંદ દશામાં એકાકાર થાય છે. કર્મના અભાવના કારણે મોક્ષ પામતા નથી પણ પોતાની પ્રભુતાથી મોક્ષ પામે છે. પોતાના એવા સામર્થ્યથી પોતાનામાં પડેલ પ્રભુત્વ ગુણ એને કારણે જ્યારે સાચો પુરુષાર્થ થાય છે તો એ મોક્ષને પામે છે. આગળ કહે છે ધર્મી જીવને ચોથા ગુણ સ્થાને શુદ્ધ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા છે. ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ છે તો એને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની યથાર્થ શ્રદ્ધા છે. જેમ ચૈતન્ય સ્વભાવ છે એવી જ શ્રદ્ધા છે.
પાંચમે ગુણ સ્થાને શ્રદ્ધા સહિત વિશેષ સ્થિરતા છે. શ્રદ્ધા તો બરાબર છે, શ્રદ્ધા તો બરાબર જ છે, પોતાના સ્વરૂપ વિશેની શ્રદ્ધા તો એવી ને એવી જ છે, પણ વધારામાં શું છે કે સ્વરૂપને વિશે એને વિશેષ સ્થિરતા થાય છે. અને છઠ્ઠે એથી વિશેષ સ્થિરતાપૂર્વક મુનિપણું છે. સાધક જીવ પોતાની પ્રભુતાથી આગળ વધે છે. જડની પ્રભુતા જડમાં છે, એટલે કે કર્મની કે શરીરની એ બધી પ્રભુતા એ કર્મની કર્મમાં રહી, શરીરની શરીરમાં રહી, એ પ્રભુતા કાંઈ જીવને કામ આવતી નથી. સાધક જીવ પોતાની પ્રભુતાથી આગળ વધે છે, મોક્ષ માર્ગમાં આવી પોતાની પ્રભુતાથી આગળ વધે છે. એમાં કોઈ જળને કારણે આગળ વધે છે એમ નથી, અથવા તો પરને કારણે આગળ વધે છે એમ નથી. વિકારમાં પણ પોતાની પ્રભુતા છે અને ધર્મદશામાં પણ પોતાની પ્રભુતા છે. શરીર નહીં, મન નહીં, વાણી નહીં, પુણ્ય છે એવા વિકાર નહીં, એમાંનું કાંઈ એને પોતાની પ્રભુતાને સમ્યકપણે પ્રગટ કરી અને મોક્ષ માર્ગમાં આગળ વધવાનું કારણ નથી. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું એવી શ્રદ્ધા તો છે. તે ઉપરાંત વિશેષ અંતર પુરુષાર્થ કરી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાની પ્રભુતાથી મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણ સ્થાનની વાત લીધી છે, તો એને વિશે પણ કહે છે કે એમાં એને શરીર, મન, વાણી કે પુણ્ય એમાંનું કાંઈ પણ વિતરાગી પરિણામમાં કાર્યકારી થતું નથી. એના વિતરાગી પરિણામ જે થાય છે, એની શુદ્ધિની વૃદ્ધિ જે થાય છે, એ બધું એના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને અનુસરતા થાય છે. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું એવી શ્રદ્ધા તો છે. તે ઉપરાંત આવી શ્રદ્ધા તો ચોથા ગુણસ્થાને છે અને પછી આગળ વધે છે, પાંચમે સાતમે છઠ્ઠે થાય છે અને આગળ પછી શ્રેણી ચડે છે. એ વખતે પણ એ શ્રદ્ધા તો છે, પણ એ ઉપરાંત શું છે, વધારામાં શું છે? તો કે તે ઉપરાંત વિશેષ અંતર પુરુષાર્થ, અંતરંગ પુરુષાર્થ. વિશેષમાં અંતરંગ પુરુષાર્થ છે. કેવો પુરુષાર્થ છે? સ્વરૂપને વિશે વિશેષ એકાગ્રતા, વિશેષ લીનતા અને પછી સ્વરૂપને વિશેષ સ્થિરતાનો એવો અંતર પુરુષાર્થ કરી અને સમ્યક દ્રષ્ટિ જીવ પોતાની પ્રભુતાથી મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. આગળ કહે છે કે વળી કેવો છે તે સમ્યક દ્રષ્ટિ? સર્વજ્ઞ પ્રણીત આગમ કે દ્વારા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ કો પ્રાપ્ત હુઆ હૈ. ફિર કૈસા હૈ? સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન માર્ગ મેં પ્રવર્તતા હૈ. સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, કેમ કે અહીંયા તો હવે જે પ્રભુતાની વાત કરવી છે એ સમ્યક દ્રષ્ટિની, એટલે કે જે કર્મ રહિત થયો છે એની પ્રભુતાની વાત કરવી છે ને. હજી તો સમ્યક દર્શનથી આગળ વધી અને મોક્ષ માર્ગ સુધીની આખી વાત લીધી છે ગાથાની અંદર, તો પછી બધી જ વાતનો વિસ્તાર તો આવશે ને પ્રભુ, કેમ કે મૂળ ગાથાની અંદર જ એ વાત લીધી છે. મૂળ ગાથામાં શું વાત આવી કે એ મોક્ષ પૂર્ણે પામે છે, અપવર્ગ નગરને એટલે કે મોક્ષ પૂર્ણે પામે છે. અને મૂળ ગાથામાં પણ એવા જ શબ્દો ત્યાં પડ્યા છે. 70મી ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને જે શબ્દ મૂક્યા છે એ પણ એવી રીતે જ છે, એટલે ધીર તે ધીર શિવ પૂરને વરે એમ ગુજરાતીમાં ગાથા છે. અને મૂળ ગાથાની અંદર પણ એ જ પ્રમાણે નિર્વાણપુરમ વ્રજતી ધીર, નિર્વાણપુરમ વજબી ધીરો એવા શબ્દો પડ્યા છે. એટલે મોક્ષ સુધીની આખી વાત આ લઈ લીધી છે. વાત તો પ્રભુત્વ ગુણની કરવી છે, પણ એમાં આ વાતને ત્યાં સુધી લીધી છે. તો આવો પ્રભુત્વ ગુણ છે એમ અહીંયા તો કેવું છે. તો અહીંયા આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ માર્ગને પામે છે તેમાં નિમિત્ત કેવું હોય? સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ માર્ગને પામે છે તેમાં નિમિત્ત કેવું હોય? એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોકનું જ્ઞાન પ્રગટ વર્તી રહ્યું છે તેવા ભગવાન સર્વજ્ઞના કહેલા શાસ્ત્રો નિમિત્ત હોય છે. શું નિમિત્ત હોય?
એક સમયમાં જેમને ત્રણ કાળ અને ત્રણ લોકનું જ્ઞાન પ્રગટ વર્તી રહ્યું છે એવા જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એમના કહેલા શાસ્ત્રો નિમિત્ત હોય છે, કુશાસ્ત્ર તેમાં નિમિત્ત નથી. એટલે કે એમની વાણીમાંથી, એમની દિવ્ય ધ્વનિમાંથી ગણધર દ્વારા જેની રચના થઈ છે એવા શાસ્ત્રો એમાં નિમિત્ત હોય, પણ કોઈ મિથ્યા દ્રષ્ટિના કે અન્ય મતિના કોઈ શાસ્ત્ર એમાં નિમિત્ત હોય નહીં. શેમાં નિમિત્ત ન હોય? મોક્ષ માર્ગમાં નિમિત્ત ન હોય. જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી નથી આવ્યું એ ગમે તેટલું સારું હોય, ગમે તેણે બીજાએ લખ્યું હોય, પણ જે પોતે જિનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યામાં પ્રવર્તતો નથી અને સમ્યક દર્શન પણ જેને નથી, એની એ રચના કોઈને સમ્યક તો પ્રગટ કરવામાં નિમિત્ત કારણ થાય નહીં. છતાંય અનેક પ્રકારના એવા લખાણો અને એવા અન્ય મતના એ લોકો જેને શાસ્ત્ર કહે છે એવા શાસ્ત્રો પોતે પોતાની જાતને જૈન કહેવડાવનારા છે એ પણ જયારે અભ્યાસ કરતા હોય છે તો તમને તો બહુ વિસ્મય થાય છે. અરે, જિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે ને એ જ નિમિત્ત કારણ થાય છે. એ સિવાય બીજા અન્ય મતમાં જે કઈ વાત છે એ બધી અધૂરી વાત છે, એમાં પૂર્ણ સત્ય પણ નથી, અર્ધ સત્ય છે, તો એ ક્યાંથી નિમિત્ત થાય? અને છતાંય એના અભ્યાસ અને એના અભ્યાસ કોઈક વખત એકાંતે એકલા કોઈક કમ્પેરિઝન માટે કરવામાં આવ્યા હોય એ વાત જુદી છે, પણ આ તો સભાની અંદર એવા શાસ્ત્રોના વાંચનો કરવામાં આવે એ બધા કુશાસ્ત્રના વાંચન છે. એવા કુશાસ્ત્રના વાંચનો કોઈ જૈનને શોભે નહીં. જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં જે હોય એને આવા અન્ય મતના જે શાસ્ત્ર છે એના વાંચન સભામાં બધાને ઉપદેશ રૂપે અને અનુસરવા રૂપે જયારે વાંચવામાં આવતા હોય તો એ શોભનીય નથી. એમાં તો ખરેખર જોવા જઈએ તો મિથ્યાત્વનો બંધ પડે છે, રોહિત, મિથ્યાત્વનો બંધ પડે છે ભાઈ. જે ધર્મ નથી, જે ધર્મ નથી એને ધર્મ માન્યો, જે શાસ્ત્ર નથી એને શાસ્ત્ર માન્યું, જે જિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું સત્ય છે એનાથી જે વિપરીત વાત કહેનારું છે એને તમે સત્ય તરીકે સ્વીકાર્યું, અને પાછા દલીલ પણ એમ કરે કે આ એવી જ વાત આવે છે, પણ ભાઈ એવી જ વાતમાં અને એ વાતમાં ઘણો ફેર છે. એ તો તમે તમારી બુદ્ધિથી એમ માનો છો કે એવી જ વાત આવે છે, ખરેખર એવી વાત એમાં આવી શકે નહીં. જિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એ વાત પેલાને ક્યાંથી પ્રાપ્ત થાય? જે જિનેશ્વર ભગવાનની વાણીને પામ્યો નથી, એમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ જેણે સાંભળ્યું નથી, સ્વીકાર્યું નથી, આત્મસાત કર્યું નથી, સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી, એવો જીવ એ અન્ય મતનો કોઈક થોડીક વાત જાણતો હોય તો કઈ એમાં જિનેશ્વર ભગવાનની વાણીનો અંશ આવી જાય છે? કાંઈ આવતું નથી. અને એની રચના જે છે એ કઈ જૈન શાસ્ત્રો પ્રમાણે થઈ છે? એમાં અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને દર્શાવવામાં આવ્યું છે? કાંઈ પણ નથી એમાંનું. તે છતાંય એવા શાસ્ત્રોના અભ્યાસ આજકાલ ઘણા લોકો કરી રહ્યા છે, એ ઠીક નથી થઈ રહ્યું. આટલા આટલા શાસ્ત્રો આપણી પાસે પડ્યા છે, પાર વિનાના શાસ્ત્રો છે, આપણે આપણા જીવનમાં આટલા શાસ્ત્રોનો અભ્યાસ કરી શકીએ એમ પણ નથી, એમ પણ નથી. સટખંડ આગમની ટીકા ધવલા એના 15 ભાગ 15 મોટા વોલ્યુમ છે, અને આ અત્યારે આપણે 5 પરમાગમની વાત લઈએ, અને એ સિવાય બીજા કેટલાય બધા અધ્યાત્મના દ્રવ્યાનુયોગના ગ્રંથો છે, આચાર્ય ભગવાનના ગ્રંથો છે, એવા મુનિઓના ગ્રંથો છે, તો એનો અભ્યાસ આપણે પૂરો કરી શકીએ એમ નથી. એટલા બધા શાસ્ત્રો છે, તો એ છોડીને તમે બહારમાં અન્ય મતના કોઈક ઋષિના ને કોઈકના અને કોઈ શંકરાચાર્યના કે કોઈકના બીજાના એ બધા શાસ્ત્રોનો શાસ્ત્ર તરીકે અભ્યાસ કરો છો એ વાત અમને તો રૂચતી નથી પ્રભુ. આમાં અમારો તો ધ્યેય એટલો જ છે કે એમ કહેવા દ્વારા એને ખ્યાલ આવે કે જિનેશ્વર ભગવાનની વાણી ને છોડીને તમે પરમા ગયા છો એ ભૂલ થઈ છે, અને એ ભૂલ સુધરી જાય એવો અમારો આશય છે, બીજો કોઈ આશય નથી. એ ઠીક નથી થયેલું. તો અહીંયા વાત ચાલે છે કે કુશાસ્ત્ર તેમાં નિમિત્ત નથી, એ વાત આવી એટલે આ વાત અમે કરી. શું કે છે ગુરુદેવ કે કુશાસ્ત્ર તેમાં નિમિત્ત નથી. કુની વ્યાખ્યા શું? કે જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી નથી આવ્યા, કોઈની મતિકલ્પના એ પોતાની બુદ્ધિ દ્વારા જે લખાયા છે એ શાસ્ત્રને કુશાસ્ત્ર કહેવાય.
જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પરંપરાએ આવેલા જે શાસ્ત્ર છે, પરંપરા કોને કહેવાય? ગણધર ભગવાને જેની રચના કરી છે અને એ વાતને એવા આચાર્યોએ પોતે પૂર્ણપણે સ્વીકારી છે, આત્મસાત કરી છે, એવો જ અનુભવ કર્યો છે અને પછી જે લખવામાં આવ્યા છે એને શું શાસ્ત્ર કહેવાય? એ પરંપરાએ જીનેશ્વર ભગવાનની વાણી એને પ્રસ્તુત કરનારા શાસ્ત્રો છે એ શું શાસ્ત્ર છે? અને એ સિવાય જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવ પામ્યા નથી તે કુશાસ્ત્ર છે. તો કુશાસ્ત્ર એમાં નિમિત્ત થતા નથી. શેમાં નિમિત્ત થતા નથી? મોક્ષ માર્ગમાં નિમિત્ત થતા નથી. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.